तो मैं बोर्ड पर जो कोठो लखावेलो हतो अथवा तो तमारी पुस्तक में तमारी पाठ्यपुस्तक में पण कोठो आपेलो ज छे, तो बीजा चेप्टर में अभ्यास नंबर बे जे छे एनी अंदर तमारू पहलू काम ई होवू जोईए के ए कोठो आखो तमे पहला मगज में बेसाड़ी लो। कोईपण रीते याद तमने होवू जोईए के भाई प्रथमा विभक्ति में शूँ आवे छे, चतुर्थी विभक्ति में शूँ आवे छे, उदाहरण तरीके सप्तमी अने संबोधन विभक्ति में शूँ आवे छे, एटले के एना प्रत्यय अने कारकनु जे नाम छे ए। उदाहरण तरीके मैं तमने कीधु के भाई चलो तृतीया विभक्ति छे तो एनु कारक शूँ थाय, आपणे घणीवार शिक्षक कहता होय अथवा तो कोईपण सर छे क्लास में आवीने कहे के भाई आपणा रजिस्टर में अथवा तो आपणा क्लास में हूँ ज्यारे क्रम में नाम बोलूँ छूँ त्यारे चार नंबर उपर कोण विद्यार्थी हाजर एवं बोले छे अथवा तो पांच नंबर उपर कोण हाजर एवं बोले छे, तो तमारा माथी कोक कहे छे के भाई चार नंबर उपर तो मुकेश सही बोले छे अथवा तो पांच नंबर उपर रमेश सही बोले छे। टूंक में उदाहरण आपूँ छूँ एमां जे ते नाम होय ए रीते। पण आमां शुं कीधुं छे तो के जे क्रम छे एनुं नाम छे विभक्ति। विभक्ति अने प्रथमाथी लईने सप्तमी सुधी जे आखो क्रम आपेलो छे એવી જ રીતે કદાચ હું તમને પૂછું કે ભાઈ ચલો પ્રથમા વિભક્તિમાં શું નામ આપવામાં આવેલું છે, તો તમારે કહેવાનું છે એમાં કર્તા, દ્વિતીયાની અંદર કર્મ, તૃતીયાની અંદર કરણ, ચતુર્થીની અંદર સંપ્રદાન, પંચમીની અંદર અપાદાન, ષષ્ઠીની અંદર સંબંધ, સપ્તમીની અંદર અધિકરણ અને સંબોધનની અંદર તો કે સંબોધનની અંદર સંબોધન છે। આ વસ્તુ તમને આવડે છે પણ આમાં જસ્ટ ખાલી નામ જુદા આપવામાં આવેલા છે અને તમને આખે આખો કોઠો સ્ટાર્ટિંગમાં એક સાથે જો કદાચ યાદ ન રહેતો હોય તો તમારા માટે સહેલી વસ્તુ એ છે કે પહેલાં તમે વિભક્તિ અને કારક જે છે બે ખાલી એ જ તમે યાદ રાખો, એ બે તમને એમને પાકે પાકા યાદ રહી જાય ત્યાર પછી એ કારકની અંદર ક્યાં ક્યાં પ્રત્યયો આવે છે એ જોવાનું તમારે શરૂ કરવાનું છે। અત્યારે આપણે જોઈએ છે મેં તમને કીધું હતું કોઈ પણ એક શબ્દ અથવા તો કોઈ પણ એક નામ વિશે આવતું હોય તો એ નામની બધી વિભક્તિને એ જ નામનો આખે આખો શબ્દ લખવાનો હોય। અત્યારે આપણે જે શબ્દ લીધો છે એ શું છે તો કે જન શબ્દ। જન એટલે શું તો કે જન એટલે કે માણસ, તો દરેકમાં ત્રણ વચન હોય, એક વચન, દ્વિવચન અને બહુવચન। આ દર વખતે આ ત્રણ વચન આ ચેપ્ટરની અંદર કમ્પલસરી હશે, ફરજિયાત છે જ। તો એની અંદર આપણે કરવાનું શું છે તો કે પહેલાં કીધું છે પ્રથમા વિભક્તિથી લઈને આપણે આખે આખો કોઠો જોઈ જાઓ, પ્રથમા વિભક્તિ, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને છેલ્લે સંબોધન। તો આ ક્લિયર થઈ ગયું કે હા આ તો આપણે જોયેલું છે। ત્યાર પછી તો ત્યાર પછીનો જે કોઠો છે એમાં શું દર્શાવવામાં આવ્યું છે તો કે એક વચન, દ્વિવચન અને બહુવચન। તો અગાઉ મેં જેમ કીધું છે એ જ પ્રમાણે એક સામાન્ય વાત તમે મગજમાં રાખો કે ભાઈ એક વચન, દ્વિવચન અને બહુવચન કીધું છે એટલે એનો જે આખો આખો વિભાગ પડે છે એમાં શું હશે, ટૂંક જ્યારે કોઈ પણ એક શબ્દ એટલે કે જન, માનો આપણે અત્યારે જન લીધું છે, તો હું જ્યારે પણ માણસ વિશે વાત કરીશ એક વચનમાં જેટલા છે એ બધા શું હોય છે તો કે એક જ માણસ વિશે મેં વાતચીત કરેલી હોય છે। એ જ પ્રમાણે જ્યારે દ્વિવચનમાં હું વાતચીત કરતો હોઈશ ત્યારે હંમેશા બે જ માણસો વિશે મેં વાતચીત કરી હશે, પણ બહુવચનમાં જ્યારે હું કહેતો હોઈશ ત્યારે તો કે ઘણા બધા માણસોનો બોધ થાય એવી રીતે હું કહેતો હોઈશ। તો આપણે કરવાનું શું છે તો કે પહેલાં આપણે લઈશું પ્રથમા વિભક્તિ। પ્રથમા વિભક્તિ એટલે કે કરતા જે માણસ પોતે છે એ અથવા તો જે વસ્તુ કે વ્યક્તિની વાતચીત થઈ છે, તો આપણે કોની વાત કરી છે, જન એટલે કે માણસની। તો પ્રથમા વિભક્તિમાં આવશે જનહ, જનહ એટલે કે એક માણસ। પ્રથમા વિભક્તિ એક વચન, પેલી વિભક્તિની અંદર જે એક વચનમાં છે જનહ એટલે કે એક માણસ। દ્વિવચનમાં બીજું છે જનૌ એટલે કે બે માણસો, અને બહુવચનની અંદર છે જનાહા એટલે કે ઘણા બધા માણસો। એ જ રીતે દ્વિતીય વિભક્તિ, બીજી વિભક્તિની અંદર મેં કીધું હતું કે બીજી વિભક્તિની અંદર શું આવશે તો કે જે વ્યક્તિ કે જે વસ્તુની વાત થઈ છે એને આપણે જે પણ કંઈ કહેતા હોય તો ને પ્રત્યય આવે છે એના માટે। તો દ્વિતીય વિભક્તિને એક વચનમાં શું કીધું છે તો કે જન્મ, જન્મ એટલે કે એક માણસને। બીજામાં છે
જનો એટલે કે બે માણસોને, અને બહુવચનમાં છે જનાન એટલે કે ઘણા બધા માણસોને। તૃતીય વિભક્તિની અંદર જનેન એટલે કે એક માણસથી અથવા તો એક માણસ વડે, જનાભ્યામ બે માણસોથી અથવા તો બે માણસો વડે। ત્રીજાની અંદર જનેહી ઘણા બધા માણસોથી અથવા તો ઘણા બધા માણસો વડે। એવી જ રીતે ચતુર્થી વિભક્તિની અંદર આવે છે કોઈ પણ વસ્તુ માટે, જનાય એટલે કે એક માણસ માટે, જનાભ્યામ કોઈ પણ બે માણસો માટે, અને જનભ્ય ઘણા બધા માણસો માટે। પંચમી વિભક્તિની અંદર થી થકી, થી માથી, પરથી એવું, જનાત એક માણસથી, જનાભ્યામ બે માણસોથી, અને જનભ્ય ઘણા બધા માણસોથી। છઠ્ઠી વિભક્તિની અંદર જનસ્ય કોઈ પણ એક માણસનું અથવા તો એક માણસનો, જનયોહો કોઈ પણ બે માણસોનું અથવા તો બે માણસની, જનાનામ કોઈ પણ ઘણા બધા માણસોનું અથવા તો ઘણા બધા માણસોની, ની જે બધા પ્રત્યયો છે એ ખાસ તમારે જોવાના રહેશે। સપ્તમી સાતમી વિભક્તિની અંદર જને કોઈ પણ એક માણસમાં અથવા તો એક માણસની અંદર, એક માણસની ઉપર, જનયોહો બે માણસોમાં અથવા તો બે માણસો ઉપર, જને શું ઘણા બધા માણસોની અંદર અથવા તો ઘણા બધા માણસોમાં ઘણા બધા માણસો ઉપર। સંબોધનની અંદર છે હે જન, કે હે એક માણસ, હે જનો, હે માણસો ટૂંકમાં હે બે માણસો, અને હે જનાહા એટલે કે હે ઘણા બધા માણસો, પછી આપણે જે પણ કંઈ વાતચીત કરવી હોય એ આગળ કરી શકીએ છીએ। તો આમ જે આ એક જન એટલે કે માણસ શબ્દ આપ્યો છે, એવી જ રીતે બાજુના પેજ ઉપર બાકી બીજા બધા શબ્દો પણ તમને આવી રીતે આપેલા છે। એની અંદર મુનિ એટલે કે જે ઋષિ મુનિ છે એ શબ્દ છે, ભાનુ એટલે કે જે સૂર્ય છે એ શબ્દ આપેલો છે, ત્યાર પછી લતા, લતા એટલે કે જે વેલ ડાળીઓ જે છે એ શબ્દ આપેલો છે, ભૂમિ એટલે કે જમીન। તો આ જે બધા શબ્દો આપેલા છે એ બધા શબ્દો પ્રથમાથી લઈને સંબોધન વિભક્તિ સુધી આમાં જેમ દર્શાવ્યું છે એ જ પ્રમાણે એમાં પ્રત્યયો આવેલા છે। તમારે યાદ શું રાખવાનું છે, તો કે પ્રથમાથી લઈને સંબોધન સુધીમાં જે પણ એકવચન, દ્વિવચન અને બહુવચન આવે છે એને સંસ્કૃતમાં કઈ રીતે કહેવાય છે એ વસ્તુ તમારે યાદ રાખવાની હોય છે। અને આ પ્રશ્ન પરીક્ષાની અંદર બે અથવા તો ત્રણ માર્કની અંદર પૂછવામાં આવે છે। સ્વાધ્યાય આપણે જોઈએ તો એની અંદર